નમસ્કાર ગુડ મોર્નિંગ શુભ સભ વિદ્યાર્થી મિત્રો દસ જુલાઈના અગત્યના પ્રશ્નોની અંદર હું હરેશ વાસાણી તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આ પ્રશ્ન જોતા પહેલાં આપણે ગઈકાલના પ્રશ્નોની ચર્ચા કરી લઈએ ગઈકાલે તમને પૂછ્યું હતું તો કે તાજેતરમાં દેશની સૌથી મોટી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો પ્રારંભ ક્યાંથી થયો છે ઓપ્શન એ સુરત ઓપ્શન બી વડોદરા ઓપ્શન સી અમદાવાદ ઓપ્શન ડી ગાંધીનગર ચાલો જોઈએ રાઇટ આન્સર શું છે વિદ્યાર્થી મિત્રો તો અમદાવાદ ખાતેથી આ ક્વિઝનો પ્રારંભ થયો હતો અને ચાલો જોઈએ કોમેન્ટ સેક્શન કોમેન્ટ સેક્શનની અંદર આપણે એક પ્રશ્ન વચ્ચેથી પૂછ્યો તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે તમે જે કાંઈ જાણતા હોય એ ફેક્ટ લખવાના હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ તો એક કલાક પણ ટૂંકી પડે છે અઢળક પ્રશ્નો છે એમાંથી નીકળી શકે છે છતાં આપણા એક દર્શક મિત્ર કાલિયા શિલ્પાબેન છે એણે લખ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એની હાઈટ જોઈએ તો એકસો ને બ્યાસી મીટર છે અને આપણને ફૂટમાં પૂછે તો યાદ રાખજો પાંચસો ને સત્તાણું ફૂટ છે આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ બનવાની શરૂઆત વિદ્યાર્થી મિત્રો એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર તેરના રોજ થઈ હતી અને એ સંપૂર્ણપૂર્ણ એ ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર અઢારના રોજ થઈ હતી અને આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે કોને સમર્પિત છે તો કે સરદાર વલ્લભભાઈ પટેલને છે અને શિલ્પાબેને આ ક્વેશ્ચનનો ક્વીઝ છે અમદાવાદ ખાતે થઈ હતી એમનો પણ એમને રાઈટ આન્સર આપ્યો છે થેન્ક યુ શિલ્પાબેન વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટ સેક્શન જેટલું તમને નોલેજ ખ્યાલ હોય એ કોમેન્ટની અંદર લખી નાખો તો એ તમને યાદ રહેતું હોય છે લાંબા સમય માટે કારણ કે લખેલું વાંચેલું અને જોયેલું આપણને ક્યારેય ભૂલાતું નથી તો જેટલું નોલેજ તમને જે પ્રશ્ન પૂછે એનું યાદ હોય એ તમે કોમેન્ટ સેક્શનની અંદર લખી નાખો તો એ તમને લાંબા સમય સુધી યાદ રહેતું હોય છે અથવા તો તમે ક્યારેક ક્યાંક ભૂલી ગયા અને એ રિલેટેડ કોઈ વસ્તુ આવે તો તમારું મગજથી તમને રિસ્પોન્સ આપે છે અને જવાબ સાચો જ પડે છે ત્યાર પછી જયેશભાઈ મીઠાપરા થેન્ક યુ તમે લાઇક આપી છે ત્યાર પછી કલ્પેશભાઈ મીઠાપરા છે એમણે વિસ્તૃત થોડુંક કીધું છે કે અમદાવાદના સાયન્સ સિટી ખાતે આ ક્વીઝનો આરંભ થયો હતો થેન્ક યુ કલ્પેશભાઈ મીઠાપરા જો આ અમદાવાદ ખાતેથી યાદ થયું હતું એ આપણને ખ્યાલ હતું પણ કલ્પેશભાઈ મીઠાપરાએ કીધું કે ભાઈ સાયન્સ સિટી ખાતેથી થયું હતું તો ઘણા દર્શક મિત્રો ક્યારેક સાયન્સ સિટીની મુલાકાત લીધી હોય તો એમને પણ આ યાદ રહી જાય છે કે ભાઈ આ ક્વીઝનો પ્રારંભ છે અમદાવાદના સાયન્સ સિટી ખાતેથી થયું હતું થેન્ક યુ કલ્પેશભાઈ મીઠાપરા આવી રીતે તમને જે નોલેજનો ખ્યાલ હોય એ કોમેન્ટ સેક્શનની અંદર લખતા રહેજો અને જો અમારા વિડીયો ગમતા હોય તો લાઇક કરતા રહેજો ચાલો જોઈએ દસ જુલાઈના અગત્યના કરંટ અફેર્સના અંદર એમાં પહેલો પ્રશ્ન છે નોકિયાએ તાજેતરમાં સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવા માટે કોની સાથે ભાગીદારી કરી છે ઓપ્શન એ આઈઆઈટી દિલ્હી સાથે ઓપ્શન બી આઈઆઈએસસી બેંગ્લોર સાથે ઓપ્શન સી આઈઆઈટી મદ્રાસ સાથે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં તો ચાલો જોઈએ નોકિયાના મોબાઈલ છે તમે બધા વાપર્યા જશે નોકિયા કંપની છે તાજેતરમાં વિદ્યાર્થી મિત્રો આઈઆઈએસસી બેંગ્લોર સાથે છે ભાગીદારી કરી છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન બોરિસ જોન્સનને તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે ઓપ્શન એ બ્રિટન ઓપ્શન બી જાપાન ઓપ્શન સી શ્રીલંકા અને ઓપ્શન ડી પાકિસ્તાન તો તમને વિદ્યાર્થી મિત્રો આ કરંટનો પ્રશ્ન છે યાદ રાખવો ખૂબ જ જરૂરી છે કે બોરિસ જોન્સન છે એ વિદ્યાર્થી મિત્રો બ્રિટનના વડાપ્રધાન હતા જે એમણે રાજીનામું આપી દીધું છે એટલે એ ભૂતકાળની વાત થઈ ગઈ એ બ્રિટનના વડાપ્રધાન હતા તો બોરિસ જોન્સન વિશે પણ તમને એક્ઝામની અંદર પૂછી શકે છે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બંધારણ રિલેટેડ વડાપ્રધાન વિશે તમને પણ પૂછી શકે છે તો વિદ્યાર્થી મિત્રો બંધારણ રિલેટેડ વડાપ્રધાન વિશે તમે શું જાણો છો કેટલી વસ્તુ તમને યાદ છે એ મને કોમેન્ટ સેક્શનની અંદર લખજો ચાલો જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તાજેતરમાં જી ટ્વેન્ટીના શેરપા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ઓપ્શન એ પિયુષ ગોયલ ઓપ્શન બી જ્યોતિરાદિત્ય સિંધવા ઓપ્શન સી અમિતાભ કાંત ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં તો ચાલો જોઈએ કે બે વીસ જી ટ્વેન્ટીના શેરપા તરીકે વિદ્યાર્થી મિત્રો અમિતાભ કાંત છે એમની નિમણૂક કરવામાં આવી છે હવે ઘણા બધા દર્શક મિત્રોને એવું થતું છે આ શેરપા એટલે શું વિદ્યાર્થી મિત્રો તો તમને જણાવી દઉં કે આપણે પાંચ દિવસના ડેઈલી કરંટ અફેર્સની ચર્ચા કરીએ છીએ જેમાં પાંચ દિવસના અગત્યના કરંટ અફેર્સ વિશે આપણે ચર્ચા કરીએ છીએ જેમાં વિસ્તૃત કરંટ રિલેટેડ અને કરંટ સાથેના જીકેની ચર્ચા કરીએ છીએ આ વિડીયો સિરીઝની અંદર આપણો હેતુ એવો છે કે જે કરંટના અગત્યના પ્રશ્નો છે એની જ આપણે ચર્ચા કરીએ અને ડાયરેક્ટ આપણે યાદ રાખી લઈએ જ્યારે એ વિડીયોની અંદર આપણે વિસ્તૃત લાંબો વિડિયો એક કલાકના સેશનની અંદર આપણે વાત કરીએ છીએ આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે હેડલાઇન જોઈએ છે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કઈ રાજ્ય સરકારે તાજેતરમાં તેની ઇલેક્ટ્રિક વાહનની નીતિ છે એ જાહેર કરી છે ઓપ્શન એ ઓડિશા ઓપ્શન બી રાજસ્થાન ઓપ્શન સી છત્તીસગઢ અને ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો અહીંયા છત્તીસગઢ રાજ્ય છે એને ઇલેક્ટ્રિક વાહનની નીતિ છે એ જાહેર કરી છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તાજેતરમાં યુનેસ્કોની આંતર સરકારી સમિતિમાં કોને પસંદગી કરવામાં આવી છે ઓપ્શન એ નેપાળ ઓપ્શન બી ભારત ઓપ્શન સી શ્રીલંકા અને ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આંતર સરકારી સમિતિ છે એમાં ભારતની પસંદગી કરવામાં આવી છે યુનેસ્કોની જે આંતર સરકારી સમિતિ છે એમાં ભારતને સિલેક્ટ કરવામાં આવ્યું છે તો યાદ રાખવું ફરજિયાત બનશે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીની વાત કરીએ તો કે તાજેતરમાં માનગઢની ટેકરીને રાષ્ટ્રીય મહત્ત્વના સ્મારક ક્યાં જાહેર કરવામાં આવી છે ઓપ્શન એ આંધ્રપ્રદેશ ઓપ્શન બી ઉત્તર ઓપ્શન સી રાજસ્થાન ઓપ્શન ડી મહારાષ્ટ્ર તો વિદ્યાર્થી મિત્રો ચાલો રાઈટ આન્સર શું આવે છે તો અંદર આવેલું છે ભૂગોળ રિલેટેડ પણ તમને પૂછી શકે છે કે ભાઈ માનગઢની ટેકરીઓ છે એ ક્યાં આવેલી છે તો રાજસ્થાન ખાતે આવેલી છે જેને રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે હાલ જાહેર કરવામાં આવી છે તો યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો બંને રીતે પ્રશ્નો પૂછી શકે કરંટ રિલેટેડ અથવા તો ભૂગોળ રિલેટેડ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો કે તાજેતરમાં કયા દેશે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે કે નાટો સાથેના એક્શન્સ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા છે ઓપ્શન એ ફિનલેન્ડ ઓપ્શન બી સ્વીડન ઓપ્શન સી ઈરાન ઓપ્શન ડી એ અને બી બંને તો ચાલો જોઈએ નાટો સાથે છે એના એક્શન્સ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા હોય તો યાદ રાખજો ઓપ્શન ડી એટલે કે ફિનલેન્ડ અને સ્વીડન છે આ બંને દેશોએ છે આ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા છે યાદ રાખશું ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે પર્યાવરણ વન અને આબોહવાના પરિવર્તન મંત્રાલયે હરિયાળી મહોત્સવ એટલે કે વન મહોત્સવ બે હજાર બાવીસનું આયોજન ક્યાં યોજ્યું છે ઓપ્શન એ દેહરાદૂન ખાતે ઓપ્શન બી મુંબઈ ખાતે ઓપ્શન સી ચંદીગઢ ખાતે અને ઓપ્શન ડી નવી દિલ્હી ખાતે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવે છે ડી નવી દિલ્હી ખાતે છે આ વન મહોત્સવ બે હજાર બાવીસનું આયોજન કર્યું છે વિદ્યાર્થી મિત્રો વન મહોત્સવ વિશે ઘણી વખત એક્ઝામની અંદર પૂછતા હોય છે જ્યારે ગુજરાતના વન મહોત્સવનું આયોજન કરવામાં આવશે ત્યારે આપણે એના વિશે વિસ્તૃત અને સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ વિડીયો જોવાનું ના ભૂલતા ચાલો જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો નારા શહેરમાં ભાષણ આપતી વખતે ગોળી લાગવાથી જાપાનના કયા પૂર્વ વડાપ્રધાનનું મૃત્યુ થયું છે ઓપ્શન એ યોશી હિકોનોડા ઓપ્શન બી સિંજો આબે ઓપ્શન સી યાચુઆ ફૂકુદા ઓપ્શન ડી તારો અસો વિદ્યાર્થી મિત્રો નામ કાંઈક વાંચતા ઝટપટા લાગે પણ યાદ રાખવું ફરજિયાત છે કે તાજેતરમાં જે આપણે વાત કરીએ છીએ અહીંયા નારો શહેર છે એમાં ભાષણ આપતી વખતે વિદ્યાર્થી મિત્રો જે જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન છે શિન્ઝો આબે એનું નિધન થયું છે વડાપ્રધાન રિલેટેડ આપણે આગળ પણ ચર્ચા કરી છે તો વડાપ્રધાનનો મુદ્દો હાઈલાઇટ છે તો બંધારણ રિલેટેડ વડાપ્રધાન વિશે તમે શું જાણો છો એ મને કોમેન્ટ સેક્શનની અંદર લખજો અને વિદ્યાર્થી મિત્રો દસ જુલાઈનો છેલ્લો પ્રશ્ન કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર જી ટ્વેન્ટી દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ક્યાં ભાગ લેશે ઓપ્શન એ જીનિવા સ્વિટરલેન્ડ ખાતે ઓપ્શન બી બાલી ઇન્ડોનેશિયા ખાતે ઓપ્શન સી બેઇજિંગ ચીન ખાતે અને ઓપ્શન ડી ટોક્યો જાપાન ખાતે તો તાજેતરમાં કેન્દ્રીય વિદેશ મંત્રી યાદ રાખજો કોણ છે એસ જયશંકર છે જે જી ટ્વેન્ટી દેશોની મંત્રીઓની જે બેઠક છે એ ક્યાં યોજાશે અને ક્યાં ભાગ લેશે તો બાલી ઇન્ડોનેશિયા ખાતે છે યોજાવાની છે ત્યાં આપણા ભારતના વિદેશ મંત્રી છે એ ભાગ લેવાના છે યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો તો આ દસ જુલાઈના અગત્યના પ્રશ્નો હતા હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આજનો સવાલ તમારા માટે તાજેતરમાં માનગઢની ટેકરીઓ રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે ક્યાં જાહેર કરવામાં આવી છે ઓપ્શન એ આંધ્રપ્રદેશ ઓપ્શન બી ઉત્તર પ્રદેશ ઓપ્શન સી રાજસ્થાન ઓપ્શન ડી મહારાષ્ટ્ર વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનનો જવાબ તમને આવડતો હોય તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે આજનો વિડીયો તમે જો પરફેક્ટ જોયો હોય છે વિદ્યાર્થી મિત્રો તો આ પ્રશ્ન આપણા ક્વેશ્ચનની અંદર આપણે ચર્ચા કરી લીધી છે ચાલો જોઈએ કે આપણા કેટલા દર્શક મિત્રો છે એ આપણો વિડીયો સંપૂર્ણ જોવે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના કરંટ અફેર્સના પ્રશ્નો નવા પ્રશ્નો સાથે ફરી મળશું ત્યાં સુધી રજા લઈએ આજનો દિવસ તમારો શુભ રહે